હે દોસ્તો, આજથી આપણે ગુજરાતના ઇતિહાસની એક નવી સિરીઝ શરૂ કરીએ છીએ, જે છે અનુમૈત્રક કાળ, જેમાં આપણે મૈત્રક યુગ પછી ગુજરાતમાં સ્થપાયેલા જુદા જુદા વંશોની વાત કરીશું અને ચાવડા વંશનો ડિટેલમાં અભ્યાસ કરીશું. તો લેટ્સ બિગિન. મૈત્રક વંશનો અંત થયો એ પહેલાં ગુજરાતમાં દરેક જગ્યાએ જુદા જુદા વંશોની સ્થાપના થઈ ગઈ હતી. જેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાનવડ તાલુકામાં આવેલા દુમલીમાં સૌવદ વંશ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ચાંપ વંશ, સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તાર અને નવસારીમાં ચાલુક્ય વંશ, માન્યખેતમાં રાષ્ટ્રકૂટો, ભિન્નમાલ શ્રીમાલમાં ગુર્જર પ્રતિહાર વંશ. હવે ગુર્જર પ્રતિહાર વંશની વાત કરીએ તો અંદાજિત 200 વર્ષ જેટલા સમયગાળામાં તેમણે ગુજરાત પર શાસન કર્યું, જેમાં નાગભટ્ટ, કાતુકસ્થ, દેવરાજ અને વત્સરાજ જેવા મહાન પ્રતાપી રાજાઓ થઈ ગયા. આણર્થ, સૌરાષ્ટ્ર અને લાટ પ્રદેશોને જોડતા વિસ્તારને ગુર્જર દેશ કહેવાતો અને તેને સમયાંતરે ગુજરાત નામ પડ્યું હશે. ગુર્જરોની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ તેમની રાજધાની ભિન્નમાલ શ્રીમાલ હતી, તેથી ગુજરાતની પ્રથમ રાજધાની ભિન્નમાલ શ્રીમાલને ગણવામાં આવે છે. ગુર્જરોને સૌ પ્રથમ ઉલ્લેખ હર્ષચરિતમાં જોવા મળે છે, જેની રચના બાણભટ્ટે કરી હતી, અને આ બાણભટ્ટ હર્ષવર્ધનના સમયમાં તેના ગુરુ હતા. જ્યારે ગુજરાતનો સૌ પ્રથમ ઉલ્લેખ આબુરાસમાંથી મળી આવે છે. ઈસવીસન 746 થી 942ના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં ચાવડા વંશ અને ગુર્જર પ્રતિહાર વંશ અને દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટોનું શાસન હતું. હવે વાત કરીએ પાટણની, તો પાટણમાં હતો ચાવડા વંશ, અને આ ચાવડા વંશનો સ્થાપક ગણાય છે વનરાજ ચાવડા. પણ વનરાજ ચાવડાના પિતા જયસિખરી ચાવડાનું શાસન પંચાસરમાં હતું. તો ચાલો હવે ચાવડા વંશની ડિટેલ્સમાં વાત કરીએ. પાટણ પાસે આવેલા પંચાસરમાં જયસિખરી ચાવડાનું રાજ હતું. આ દરમિયાન કન્નોજમાં રાજ હતું રાજા ભુવડનું, અને રાજા ભુવડને પંચાસરની સમૃદ્ધિનો ખ્યાલ આવતા તેને પોતાના સરદાર મિહિરને પંચાસર લૂંટવા માટે મોકલ્યો, અને પંચાસરના રાજા જયસિખરીને આની જાણ થતાં પોતાના સાળા સુરપાને મિહિર સાથે લડવા મોકલ્યો, જેમાં મિહિરની હાર થઈ અને તે પાછો ફર્યો. આની જાણ થતાં ગુસ્સે થયેલા રાજા ભુવડે પોતાના સૈન્ય સાથે પંચાસર પર ચડાઈ કરી અને લાંબો સમય સુધી પંચાસરની કિલ્લેબંધી કરી. જ્યારે જયસિખરીને યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો ન સૂઝતા તેને પોતાની પત્ની રૂપસુંદરીને સાળા સુરપાના હાથમાં સોંપીને યુદ્ધમાં કૂદી પડ્યો અને યુદ્ધ લડતા લડતા તે મૃત્યુ પામ્યો. આ દરમિયાન રાણી રૂપસુંદરી એ ગર્ભવતી હતી. હવે રાણી રૂપસુંદરી અને સુરપાળ ભાગતા ભાગતા વનમાં પહોંચ્યા. ત્યાં ભીલ લોકોએ તેમને આશ્રય આપ્યો અને સમયાંતરે રાણી રૂપમતીએ વનમાં એક બાળકને જન્મ આપ્યો અને તેનું નામ પાડવામાં આવ્યું વનરાજ ચાવડા. હવે આપણે ચાવડા વંશના સેકન્ડ પાર્ટમાં જોઈશું કે કેવી રીતના વનરાજ ચાવડા પોતાનું સૈન્ય ભેગું કરે છે, કઈ પરિસ્થિતિમાં મોટો થાય છે અને પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવે છે. હવે વાત કરીએ ક્વેશ્ચન ઓફ ધ વિડીયોની, જે થોડા જ સમયમાં સ્ક્રીન ઉપર રજૂ થશે અને એનો આન્સર આપવાનો છે તમારે કોમેન્ટમાં. એ પહેલાં જો તમે અમારા FB, ટ્વિટર અને ઇન્સ્ટાને ફોલો નથી કરતા તો કરી દો, કારણ કે એમાં વીકેન્ડ પર લાઈવ ડિસ્કશન થાય છે અને મટીરિયલ પણ શેર કરવામાં આવે છે. થેન્ક યુ.